નમસ્કાર, મોરબી અપડેટમાં આપનું સ્વાગત છે. આજે 11 માર્ચ 2022ના શુક્રવારના સાંજના 8 વાગ્યા સુધીના મુખ્ય સમાચારોની વાત કરીએ તો માળિયાની નીરુબેન પટેલ નગર પ્રાથમિક શાળામાં રમતોત્સવ યોજાયો. માળિયા મિયાણા તાલુકાની નીરુબેન પટેલ નગર પ્રાથમિક શાળામાં એક દિવસીય રમતોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. બાળકોમાં અભ્યાસની સાથે સાથે શારીરિક, માનસિક અને બૌદ્ધિક વિકાસ થાય અને વિદ્યાર્થીઓમાં ખેલદિલીની ભાવના વિકસે તે હેતુથી શાળામાં રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અલગ અલગ ધોરણના બાળકો માટે વિવિધ રમતો જેવી કે કોથળા દોડ, ત્રિપગી દોડ, લીંબુ ચમચી, વન મિનિટ ગેમ, લોટ ફૂંકણી, દોરડાકૂદ, દોડ, ઊંચી કૂદ, ફુગ્ગા ફોડ, ચાંદલા છોડ વગેરે રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. દરેક રમતોમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર આપીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ઇનામો પણ આપવામાં આવ્યા હતા. લાયન્સ નગરમાં હોળી પર્વે પોલીસ બંદોબસ્ત ગોઠવવા સામાજિક કાર્યકરની રજૂઆત. મોરબીના સામાજિક કાર્યકરે હોળી પર્વ પર લાયન્સ નગરમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવા સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લેખિત રજૂઆત કરી છે. સનાડા બાયપાસ પાસે વોર્ડ નંબર 11માં લાયન્સ નગરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ હોળી યોજાવાની હોય ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે રાત્રિના 9-12 વાગ્યા સુધી પોલીસ બંદોબસ્ત ગોઠવવા માટે સામાજિક કાર્યકર અબ્દુલ બુખારીએ માંગ ઉઠાવી છે. અગરિયાના બાળકો, સગર્ભા બહેનોને પોષણક્ષમ નાસ્તાનું વિતરણ. આઈસીડીએસ શાખા મોરબી, સીડીપીઓ ઓફિસ હળવદ, અગરિયા હિતરક્ષક મંચ ટીકર રણ, આંગણવાડીના વર્કર બહેનો, હેલ્પર બહેનો તેમજ આરોગ્યની મોબાઈલ હેલ્પવાન દ્વારા આજરોજ અગરિયાના બાળકો, કિશોરીઓ, સગર્ભા બહેનો, ધાત્રી બહેનો વગેરેને કુપોષિત ન રહે અને આરોગ્યની સુવિધાઓ મળી રહે તે માટે આરોગ્યવાન દ્વારા દવા ગોળી તેમજ સગર્ભા ધાત્રી બહેનોને પોષણક્ષમ નાસ્તો અને THR નું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે બિંદુબેન, કુંદનબેન, ભાવનાબેન, હેતલબેન, દક્ષાબેન તથા મારુતસિંહ બારૈયા વગેરે હાજર રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. ડમ્પિંગ સાઇટમાંથી કચરો લેનાર ટ્રસ્ટી 6 વર્ષથી પાલિકાને ફૂટી કોડી પણ ન ચૂકવી, ચીફ ઓફિસર આકરા પાણીએ. મોરબી નગરપાલિકા દ્વારા રફાડેશ્વર પાસેની નગરપાલિકા હસ્તકની ડમ્પિંગ સાઇટ ઉપર કચરો ઉપાડીને ખાતર બનાવવા માટે તુલસી ચેરિટેબલ ટ્રસ્ટને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. આ ટ્રસ્ટની ડમ્પિંગ સાઇટ ઉપર કચરાનો ખાતર તરીકે ઉપયોગ કરવા બદલ નગરપાલિકાને દર મહિને ₹15,000 ચૂકવવાના હોય છે, પરંતુ આ ટ્રસ્ટી વર્ષ 2015થી આજ દિન સુધી નગરપાલિકાને રાતી પાઈ પણ ચૂકવી નથી. આથી નગરપાલિકાએ આ ટ્રસ્ટ પાસેથી 2015થી અત્યાર સુધીમાં 12,45,000 લેણા નીકળતા હોય નગરપાલિકાએ અનેકવાર બાકી રકમ ભરી જવાની તાકીદ કરી હોવા છતાં તુલસી ચેરિટેબલ ટ્રસ્ટના માલિક હસમુખભાઈ સોરિયાએ કોઈ પણ મચક ના આપતા અંતે નગરપાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાએ તેમને આખરી નોટિસ ફટકારી છે અને બાકીની રકમ 4 દિવસમાં નહીં ભરે તો શરત ભંગ બદલ આખરી કાર્યવાહી કરવાનો નિર્દેશ પણ આપ્યો છે. નાર્કોટિકના આરોપીએ જામીન માટે પત્નીના બોગસ મેડિકલ સર્ટિફિકેટ કોર્ટમાં રજૂ કર્યા, પકડાઈ જતા કાર્યવાહી. મોરબીના સબ જેલમાં NDPSના ગુનામાં સજા ભોગવી રહેલા અહેમદ ઉર્ફે આમદો સતારભાઈ મેમણે તેમની પત્ની અફસાનાબેનને કોથળીનું ઓપરેશન કરાવવાનું ખોટું કારણ જણાવી રાજકોટ સિવિલ હોસ્પિટલનું બોગસ મેડિકલ સર્ટિફિકેટ બનાવી તેને પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં રજૂ કર્યું હતું અને વચગાળાના જામીનની માંગણી કરી હતી. કોર્ટે કારણની તથ્યતા તપાસવા માટે રાજકોટ સિવિલ હોસ્પિટલના ગાયનેક વિભાગના HOD ડોક્ટર કમલ ગોસ્વામીને હાજર થવાનું ફરમાન કર્યું હતું. આ તબીબે કોર્ટમાં હાજર થઈને જણાવ્યું હતું કે તેઓએ રુકસાનાબેન નામના આ દર્દીની કોઈ તપાસ કરી નથી અને ઓપરેશન કરાવવાની પણ કોઈ જ સલાહ આપી નથી. આમ કોર્ટમાં રજૂ કરાયેલું મેડિકલ સર્ટિફિકેટ બોગસ હોવાનું સામે આવ્યું હતું, જેને પગલે કોર્ટે કડક વલણ દાખવી આરોપી અને તેમના પત્ની સામે 2 ડિવિઝન પોલીસને કાયદેસરની કાર્યવાહી કરવાનો આદેશ કર્યો હોય 2 ડિવિઝન પોલીસે આરોપી અને તેની પત્ની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. લાયન્સ નગરમાં સતત બીજા દિવસે ડિમોલેશન. મોરબીના લાયન્સ નગરમાં રસ્તો પહોળો કરવા માટે ગઈકાલે સતત બીજા દિવસે ગેરકાયદેસર દબાણો દૂર કરાયા હતા. લાયન્સ નગરમાં રસ્તો પહોળો કરવા માટે નડતરરૂપ દબાણો દૂર કરવા નગરપાલિકાએ 30 જેટલા મિલકત ધારકોને નોટિસ આપી હતી. આ કામગીરી અંતર્ગત ગઈકાલે 14 જેટલા દબાણો દૂર કરવામાં આવ્યા હતા, તો આજે પણ રસ્તાને અવરોધતા દબાણો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. કાચા પાકા દબાણો દૂર કરીને જગ્યા ખુલ્લી કરાઈ હતી. વટેશ્વર મહાદેવ મંદિરના લાભાર્થી શનિવારે રામા મંડળ રમાશે. મોરબીના નાની વાવડી રોડ ઉપર સમજોબા વિદ્યાલય પાછળ આવેલી સંત કબીર વાટિકા સોસાયટીમાં શનિવારના રોજ રામદેવ ગૌશાળા મંડળ લુશાડા તાલુકા વંથલીનું
પ્રખ્યાત રામા મંડળ રમાશે। સાંજે 5 વાગે કબીર આશ્રમ વાવડી રોડ થી શોભાયાત્રા અને સામૈયા નીકળશે તથા રામાપીરના પાઠ રાત્રે 9 વાગે વટેશ્વર મહાદેવ મંદિરે રાખવામાં આવ્યા છે, જેથી સર્વ ધર્મ પ્રેમી જનતાની આ તકનો લાભ લેવા માટે બહાદુરભાઈ ડાંગર તથા વાટિકા સોસાયટી મિત્ર મંડળ તરફથી અનુરોધ કરાયો છે। અનુસૂચિત ભાઈઓ બહેનોને ભોજન કરાવીને સન્માન કરતા કાઉન્સિલર મોરબી નગરપાલિકાના કાઉન્સિલર અને બોટાદ જિલ્લા પ્રભારી મંજુલાબેન દેત્રોજાએ પોતાના ઘરે અનુસૂચિત જાતિના ભાઈઓને બહેનોને જમાડ્યા હતા। બહેનોએ સાથે મળીને રસોઈ બનાવીને સમૂહમાં ભોજન પણ કર્યું હતું। ભોજન બાદ ભાઈઓને શાલ ઓઢાડી બહેનોને સાડી આપી તથા બાળકોને રમકડા આપી સન્માન કરાયું હતું। આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયા, જિલ્લા મહામંત્રી જયુભા, પ્રભુભાઈ ભૂત, હંસાબેન રંગપરિયા, ભાવિનીબેન ડાભી વગેરે હાજર રહ્યા હતા। આજે અમારા સૌના આશીર્વાદ અને બોટાદના પ્રભારી સમરસતાના ભાગરૂપે આજે ગરીબ સમાજ પરિવાર સાથે ભોજન લઈ રહ્યા છે। આપણા આદરણીય પાટીલ સાહેબનો કાયમ માટે આગ્રહ રહ્યો છે કે દરેક કાર્યકર્તાના ઘરે ગરીબ સમાજને બોલાવી એની સાથે ભોજન લેવાની એક આહવાન કર્યું હતું। આહવાનના ભાગરૂપે આજે મૃદુલાબેને એમના ઘરે તમામ ગરીબ સમાજને બોલાવી, પરિવાર સાથે બોલાવી, બાળકો સાથે બોલાવી અને સામે ભોજનનું પ્લાનિંગ કર્યું છે। આ પ્લાનિંગ કરવા બદલ હું જિલ્લા ભાજપના પરિવાર વતી બેનને પણ શુભેચ્છા અને અભિનંદન આપું છું। દરોડા દરમિયાન પોલીસે 10,150 રોકડા જપ્ત કરી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી। વાંકાનેરમાં 4 વરલી ભક્તને ઝડપી લીધી એલસીબી। વાંકાનેરમાં એલસીબી ટીમે દરોડો પાડી નગરપાલિકા ટાઉન હોલ નજીક જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડતા હાફિઝ હિદાયતભાઈ ઈસાણી, સુભાષભાઈ વસંતભાઈ નિયાત્રા, જગદીશ ઉર્ફે બલીનાજાભાઈ ગોહિલ અને પ્રદીપ રમણીકભાઈ પઢારિયાને રોકડા રૂપિયા 8,210 તેમજ મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 28,210 ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ વાંકાનેર સિટી પોલીસ મથકમાં જુગાર ધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી। લાલપરમાં દ્વારકા જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પ યોજાયો। મોરબીના લાલપર ગામ રબારી સમાજ તથા પટેલ સમાજ દ્વારા ચાલતો જય વડવાળા ગ્રુપ તથા આમ આદમી પાર્ટીના મોરબી જિલ્લા સોશિયલ મીડિયા પ્રમુખ પંકજભાઈ આદ્રોજા દ્વારા જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પદયાત્રીઓને સવારના નાસ્તામાં ગાંઠિયા જલેબી મરચા અને ચાનો નાસ્તો આપવામાં આવ્યો હતો, જેમાં બહોળી સંખ્યામાં હરિભક્તોએ આ સેવાનો લાભ લીધો। મોરબીના નવયુગ સંકુલમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા સોમવારે અભ્યાસ વર્ગ યોજાશે। અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા નવયુગ શૈક્ષણિક સંકુલ વીરપર મોરબી ખાતે આગામી 14 માર્ચ સોમવારના રોજ પૂર્ણ દિવસના અભ્યાસ વર્ગનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં અભ્યાસ વર્ગનું મહત્વ, કાર્યકરોની મનોભૂમિકા, સંગઠનની કાર્યપદ્ધતિ, પ્રચાર પ્રસાર, સંઘ વિચાર, પરિવાર અને આર્થિક સૂચનાની નવી શિક્ષણ નીતિ, શિક્ષણના પડકારો, હોદ્દેદારોની જવાબદારી, સંગઠનના કાર્યકર્તાઓની અધિકારીઓ સાથેનો સરકાર સાથેનો વ્યવહાર વગેરે વિષયો ઉપર માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે। આ તમામ વિષયો પર ડોક્ટર જયંતિભાઈ ભાડેશિયા, કાર્યવાહક ગુજરાત પ્રાંત BM સોલંકી સહિતનાઓ દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે। આને મંદી ન નડી, માળિયા નજીક તસ્કરો હેવી વીજ લાઇનનો 1.5 કિલોમીટર લાંબો વાયર ઉતારી ગયા। PGVCL કચેરીમાં ફરજ બજાવતા કર્મચારી દેવજીભાઈ ખોડીદાસભાઈ હડિયલ દ્વારા માળિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જણાવાયું છે કે સોનગઢથી રાસંગ પરના પાટિયા સુધીમાં હેવી વીજ લાઇનના 33 ગાડાના અંદાજે 1.5 કિલોમીટર લંબાઈમાંથી તસ્કરો રૂપિયા 2,04,834 ની કિંમતના કુલ 4.635 કિલોમીટર લાંબા વીજ વાયર ચોરી કરી ગયા છે। આ બનાવ અંગે માળિયા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। મોરબીમાં ઉમા વિલેજ સોસાયટીમાંથી વિદેશી દારૂ સાથે એક ઇસમ ઝડપાયો। મોરબી સિટી 2 ડિવિઝન પોલીસે બાતમીના આધારે મૂળ
વિછિયાના ગુંદાળા ગામના અને હાલમાં ઉમા વિલેજ સોસાયટીમાં રહેતા પ્રવીણભાઈ શિવાભાઈ જોગરાજિયા રહેણાંક મકાનમાં દરોડો પાડતા મકાનમાં પાછળ આવેલા ગેલેરીમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 750 મિલીલીટરની 54 બોટલો અને 180 મિલીલીટરના ચપલા 75 બોટલો મળીને કુલ રૂપિયા 32,005 મુદ્દામાલ મળી આવતા પોલીસે આરોપીની અટકાયતમાં લઈને પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી હાથ ધરી. હળવદ તાલુકાના રંજીતગઢમાં ખેતીની જમીન પચાવી પાડનાર બંધુઓ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ. હળવદ ખાતે શર્માફળીમાં રહેતા વિક્રમભાઈ જગદીશચંદ્ર આચાર્યના કુલ મુખત્યારનામા વાળી રંજીતગઢ ગામની જમીન છેલ્લા 10 મહિનાથી સબજીભાઈ ગણેશભાઈ દલવાડી અને પિતાંબરભાઈ ગણેશભાઈ દલવાડીએ પચાવી પાડતા આ મામલે લેન્ડ ગ્રેબિંગ કમિટી સમક્ષ અરજી કરવામાં આવી હતી. કમિટી દ્વારા આ અરજી મંજૂર રાખવામાં આવતા બંને આરોપી વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ગુજરાત જમીન પચાવી પાડવા પર અધિનિયમ મુજબનો ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે. ઉમિયા માનવ મંદિરમાં યોજાનાર કથા અંગે રવિવારે ટ્રસ્ટી અને કાર્યકર્તાઓની મીટિંગ. ટંકારાના લજાઈ પાસે ભીમનાથ મંદિર પાસે ઉમિયા માનવ મંદિર પાસે કરોડો રૂપિયાના ખર્ચે ઉમિયા માનવ મંદિરનું બાંધકામ અંતિમ તબક્કામાં છે. 30 વીઘાના કેમ્પસમાં નિરાધાર વૃદ્ધો માટે 100 ઓરડા ધરાવતું ઉમિયા માનવ મંદિરના નિર્માણ માટે કરોડો રૂપિયાનું દાન આપનાર તમામ દાતાઓના સન્માન માટે સતશ્રેણી સંસાર રામાયણ પારાયણનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન આગામી મે માસમાં શરૂ થશે. આ આયોજન માટે તમામ ટ્રસ્ટીઓની મીટિંગ આગામી 13 માર્ચ રવિવારના રોજ સાંજે 5 વાગે લજય ભીમનાથ મહાદેવ મંદિર પાસે ઉમિયા મંદિર ખાતે મળશે. હળવદ ભાજપના કાર્યકરોએ ઢોલ નગારાના તાલે વિજય ઉત્સવ મનાવ્યો. ગઈકાલે ચૂંટણીનું પરિણામ જાહેર થતાં 4 રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો, જેથી હળવદ ભાજપના કાર્યકર્તાઓ દ્વારા ફટાકડા ફોડી મીઠા મોડા કરાવી ઢોલ નગારાના તાલે વિજય ઉત્સવ મનાવ્યો હતો, જેમાં હળવદ શહેર અને ગ્રામ્ય ભાજપના કાર્યકરો ઉત્સાહભેર જોડાયા હતા અને ભારત માતા કી જય વંદે માતરમ ના ગગનભેદી નારા લગાવી કાર્યકરોએ ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. 4 રાજ્યના નાગરિકોએ ભાજપને મત આપી વિજય અપાવ્યો તે બદલ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ નાગરિકોનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમમાં બિપિનભાઈ દવે, રણછોડભાઈ દલવાડી, કેતનભાઈ દવે સહિતના મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા. મોરબીમાં કલેક્ટરના હસ્તે સફાઈ કામદારના તેજસ્વી બાળકોને પ્રોત્સાહિત કરાયા. મોરબી જિલ્લા કલેક્ટર જીબી પટેલ દ્વારા માર્ચ 2021માં લેવાયેલા ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં સમગ્ર ગુજરાત રાજ્યમાં સફાઈ કામદારના બાળકો પૈકી પ્રથમ ક્રમ મેળવનાર ઉર્વીબેન નિતિનભાઈ સારેસા કે જેમને આ યોજના હેઠળ 41,000 ચેક તથા પ્રશસ્તિપત્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા. જિલ્લા કલેક્ટર જેબી પટેલ દ્વારા વિદ્યાર્થીઓને શૈક્ષણિક ક્ષેત્રે ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી કારકિર્દી ઘડતર કરવા અને ભાવિ જીવન માટેની શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે જિલ્લા મેનેજર ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ મોરબીના કેવી ભરખડા હાજર રહ્યા હતા. હળવદના ધમાણા નજીકથી દેશી દારૂ ભરેલી અલ્ટો કાર ઝડપાઈ. હળવદ પોલીસે ધમાણા ચેકપોસ્ટ નજીકથી શંકાસ્પદ રીતે પસારતી રહેલ અલ્ટો કાર અટકાવીને તપાસ કરતા સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગરંદા તાલુકાના રાજપર ગામના મુકેશભાઈ અવચરભાઈ ચારોલાની કારમાંથી 2,000 રૂપિયાનો 100 લિટર દેશી દારૂ મળી આવતા કાર મળીને કુલ રૂપિયા 1,22,000 મુદ્દામાલ કબજે કરી પ્રોહિબિશન એક્ટ અન્વયે કાર્યવાહી હાથ ધરી. હળવદના રાતાભીર ગામ ખાતે મંગળવારે સંત વાણીનું આયોજન. હળવદ તાલુકાના રાતાભીર ગામ ખાતે વેલનાથ પ્રગતિ મંડળ દ્વારા ઠાકોર સમાજ વાડીના લાભાર્થી વાસુકી સાવના સતવારી આગામી 15 માર્ચ મંગળવારના રોજ રાતે 9:30 કલાકે ઠાકોર સમાજની વાડી ખાતે સંત વાણીનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્ય મહેમાન તરીકે ધાંગરંદા હળવદના ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરિયા, ધાંગરંદા હળવદના પૂર્વ ધારાસભ્ય જયંતિભાઈ કવાડિયા અને મોરબી જિલ્લા પ્રમુખ ચંદુભાઈ શિહોર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. આ સંતવાણીમાં જોડાવા માટે જાહેર જનતાને આમંત્રણ આપવામાં આવ્યું છે. હળાહળ કરજુક ટીટોળીએ ફાગણ મહિને અગાસીએ ઈંડા મૂક્યા. વર્ષોથી ચાલતી આવતી લોકવાયકા મુજબ જો ટીટોળી ઊંચા સ્થાન પર ઈંડા મૂકે તો સારા વરસાદ પડે તેવી માન્યતા રહેલી છે. ત્યારે મોરબીના રવાપર ઉપર વસંત પ્લોટમાં મહેશ્વરી બાળકોની હોસ્પિટલની બાજુમાં બિલ્ડિંગ ઉપર ફાગણ મહિને ટીટોળીએ ઈંડા મૂક્યા છે. આ અંગેની જૂની પેઢીના વરસાદનો વર્તારો જોતા અરવિંદભાઈ સાતાનો સંપર્ક કરતા તેઓએ કહ્યું હતું કે આ તો હળાહળ કરજુક છે. સામાન્ય રીતે ટીટોળી જેઠ મહિનામાં જ ઈંડા મૂકે છે, પરંતુ હવે પ્રાણીઓમાં પણ પ્રજનન કાળ બદલાવ હોય તેવી સ્થિતિ હોવાનું આ ઘટના પરથી સ્પષ્ટ બન્યું છે. માળિયાની દીવ સોલ્ટ કંપનીમાં સુરક્ષા દિવસ નિમિત્તે કર્મચારીઓ વચ્ચે વિવિધ સ્પર્ધા યોજાઈ. દર વર્ષે 4 માર્ચના રોજ રાષ્ટ્રીય સુરક્ષા દિવસ મનાવવામાં આવે છે, જેના અનુસંધાને દીવ સોલ્ટ પ્રાઇવેટ લિમિટેડમાં પણ
રાષ્ટ્રીય સુરક્ષા સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં 7 દિવસ 4 માર્ચથી 10 માર્ચ સુધી તેના કર્મચારીઓ કામમાં સુરક્ષા પ્રતિ જાગૃતતા લાવવા માટે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 4 માર્ચના રોજ SCBA સેટ ડ્રિલ, તારીખ 5ના રોજ સેફ્ટી પોસ્ટર તથા 7 તારીખના રોજ સેફ્ટી સ્લોગન સ્પર્ધા, 8 તારીખના રોજ ફાયર હાઇડ્રન્ટ ડ્રિલ, 9 માર્ચના રોજ સેફ્ટી ક્વિઝ તથા 10 માર્ચના રોજ સમાપન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિવિધ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિજેતાઓને મેડલ અને મોમેન્ટો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. આ વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવાનો એકમાત્ર હેતુ કંપનીમાં કામ કરતા તમામ કર્મચારીઓમાં કાર્યસ્થળ ઉપર સુરક્ષાની જાગૃતિ ઉજાગર કરવા માટેનો હતો. મોરબી જિલ્લાના પ્રભારી મંત્રીની અધ્યક્ષતામાં 19 માર્ચે જિલ્લા આયોજન મંડળની બેઠક. મોરબી જિલ્લા આયોજન મંડળની બેઠક 19 માર્ચના રોજ સવારે 11 કલાકે મોરબી જિલ્લા સેવા સદન સભાખંડ ખાતે મોરબી પ્રભારી મંત્રી અને પશુપાલન અને ગૌ સંવર્ધન રાજ્ય મંત્રી દેવાભાઈ માલમના અધ્યક્ષસ્થાને યોજાશે. આ બેઠકમાં 28/6/2021ની મોરબી જિલ્લા આયોજન મંડળની બેઠકની કાર્યવાહી નોંધને બહાલી આપવા બી કેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમની વિવિધ જોગવાઈ હેઠળની વર્ષ 2022 અને 2023 માટેની નવી દરખાસ્તો મંજૂર કરવા, સામાજિક અને શૈક્ષણિક પછાત યોજના વર્ષ 2022 અને 2023ની નવી દરખાસ્તો મંજૂર કરવા, વી કેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમની વિવિધ જોગવાઈ હેઠળની વર્ષ 2018-19થી વર્ષ 2021 અને 2022ના ખૂટતું આયોજન તેમજ કામોના ફેરફારને બહાલી આપવા, જિલ્લા આયોજનની વિવિધ જોગવાઈઓ હેઠળના વર્ષ 2020 અને 2021 અને વર્ષ 2021 અને 2022ના કામોની સમીક્ષા આ બેઠકમાં ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવશે. માળિયાના સુલતાનપુરમાં પ્રાથમિક શાળામાં માટીકામ સ્પર્ધા યોજાઈ માળિયા મિયાણા તાલુકાની સુલતાનપુર પ્રાથમિક શાળામાં માટીકામ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળકોમાં માટીનું શું મહત્વ છે અને માટીમાંથી સુંદર સર્જન કેવી રીતે કરી શકાય, આ વિચારને ઉજાગર કરવા માટે 11 માર્ચ શુક્રવારના રોજ માટીકામ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ નાનકડો પ્રયાસ શાળાના શિક્ષક વનાળિયા ચેતનકુમાર દ્વારા કરવામાં આવ્યો હતો. બાળકોએ ઉત્સાહભેરા સ્પર્ધામાં ભાગ લીધો અને માટીમાંથી ઘણી અલગ અલગ વસ્તુઓનું નિર્માણ કર્યું હતું. મોરબીમાં પતિ પત્ની વચ્ચે સુખદ સમાધાન કરાવતી ટીમ 181. મોરબીના 31 વર્ષીય મહિલાએ 181માં કોલ કરીને મદદ માંગતા અભયમ ટીમના કાઉન્સિલર મનીષા પરમાર, કોન્સ્ટેબલ કોકિલાબેન, પાયલોટ મિતેશભાઈ સહિતના મહિલાની મદદે દોડી આવ્યા હતા. ત્યારે મહિલાએ જણાવ્યું હતું કે 3 દિવસ પહેલા પતિ સાથે ઝઘડો થતા તેણે ઘરમાંથી કાઢી મૂકતા મહિલા વાવડી રોડ પર રહેતા પોતાના પિયરમાં આવી ગઈ હતી. પતિએ 8 માસની દીકરીને પણ લઈ જવા દીધી ન હતી. ત્યારબાદ અભયમ ટીમ દ્વારા મહિલાને લઈ 65 રોડ ઉપર આવેલા તેમના ઘરે પહોંચી હતી, જ્યાં મહિલાના પતિ અને નણંદ હાજર હતા. તેમનું કાઉન્સેલિંગ કરી સૌ પ્રથમ 8 માસની બાળકી માતાને સોંપી દેવાનું સમજાવતા બાળકી માતાને સોંપી દેવામાં આવી હતી. આ તરફ પતિએ પોતાનો બચાવ કર્યો હતો કે તેણે તેની પત્નીને કાઢી મૂકી ન હતી, પરંતુ તે પોતાની રીતે જ બાળકીને મૂકીને જતી રહી હતી. બંને પક્ષને સાંભળ્યા બાદ સમજાવતા બંને સમાધાન માટે પણ તૈયાર થયા હતા. આમ અભયમની ટીમે એક માતાનું દીકરી સાથે મિલન કરાવવાની સાથે દંપતીના સુખી જીવન માટે પણ સમાધાન કરવા માટે તૈયાર કર્યા હતા. મોરબીના બગથડા આઉટપોસ્ટ ખાતે જિલ્લા પોલીસ વડાનો લોક દરબાર યોજાશે. મોરબી જિલ્લા પોલીસ વડા કચેરીના સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ આગામી 15 માર્ચના રોજ બગથડા ખાતે આવેલા આઉટપોસ્ટમાં સાંજે 5 વાગે જિલ્લા પોલીસ વડાની આગેવાની હેઠળ લોક દરબાર રાખવામાં આવ્યો છે, જેથી તમામ ઉદ્યોગપતિઓ, સરપંચ, સામાજિક આગેવાનોને લોક દરબારમાં હાજર રહેવાનો અનુરોધ કરાયો છે. આ લોક દરબારમાં નાગરિકો લેખિત અને મૌખિક સ્વરૂપે પોલીસ ખાતાને લગતી રજૂઆતો અને સૂચનો પણ કરી શકશે. નવરંગ નેચર ક્લબ દ્વારા રવિવારે ઓર્ગેનિક દ્રાક્ષ અને ફૂલ છોડનું રાહત દરે વિતરણ. મોરબીમાં નવરંગ નેચર ક્લબ રાજકોટ દ્વારા ઓર્ગેનિક દ્રાક્ષ, પુઠાના ચકલી ઘર, ફૂલછોડનું રાહત દરે આગામી 13 માર્ચ રવિવારના રોજ સવારે 8:30 થી બપોરના 1 વાગ્યા સુધી ઉમિયા સર્કલ પાસે મહાદેવ મંદિર પાસે મોરબી ખાતે રાહત દરે વિતરણ કરવામાં આવશે. અળસિયાનું ખાતર અને કોકોપીટનું ખાતર, પ્યોર મધ, હાથી ખાંડેલ દેશી ઓસડિયા, માટીના કુંડા, તાવડી, દેશી હાટ ઘડાઓ, માટીના પાટિયા, રસોડાની ઉપયોગી લાકડાની વિવિધ ચીજવસ્તુઓ, વિવિધ જાતના કઠોળ, વિવિધ જાતના શાકભાજીના બિયારણો, પાપડ, વિવિધ જાતના ફૂલ છોડનું રાહત દરી વિતરણ કરવામાં આવશે. બગથડામાં શનિવારે પીઠળનું રામા મંડળ ભજવાશે. પીઠળાઈ ગૌ સેવા રામા મંડળના લાભાર્થી આગામી 12 માર્ચ શનિવારના રોજ
રાત્રે 9 કલાકે બસ સ્ટેન્ડ પાસે બગથડા મોરબી ખાતે પીઠણનું રામમંડળનું આયોજન કરવામાં આવનાર છે। આ ધાર્મિક આયોજનમાં જાહેર જનતાને લાભ લેવા માટે આયોજક સતીશભાઈ મિરજાએ આમંત્રણ પાઠવ્યું છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પત્રકારત્વ ભવન દ્વારા એક દિવસીય સેમિનારનું આયોજન આઝાદીના 75 વર્ષની ઉજવણી અંતર્ગત પત્રકારત્વ ભવન દ્વારા ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામમાં પત્રકારિત્વની ભૂમિકા જે વિષય પર સેમિનારનું 24 માર્ચના રોજ સવારે 10 વાગે આયોજન કરવામાં આવ્યું છે। આ સેમિનારમાં પદ્મશ્રી વિષ્ણુભાઈ પંડ્યા, ફૂલછાપના તંત્રી કૌશિકભાઈ મહેતા અને ચિત્રલેખા રાજકોટના સિનિયર કોરેસ્પોન્ડન્ટ જ્વલનભાઈ છાયા ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામમાં પત્રકારત્વની ભૂમિકા વિષય પર વક્તવ્ય આપશે। સેમિનારના અધ્યક્ષ સ્થાને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર ગિરીશભાઈ ભીમાણી ઉપસ્થિત રહેશે। રાજ્યકક્ષાના આ સેમિનારમાં કોઈ પણ શાખાના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે। સેમિનારમાં ભાગ લેવા માટે વિદ્યાર્થીઓએ 21 તારીખના રોજ સાંજના 5 વાગ્યા સુધીમાં રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે। અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરીને નોટિફિકેશન મેળવો।